સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પંથકમાં લાલ મરચાના ઢગલે ઢગલા તમને ચારે તરફ જોવા મળશે, કારણ કે અહીંના ખેડૂતો પોતાના ખેતરોમાં લાલ મરચાની ખેતી કરી રહ્યા છે. અહીં ચૂડા, ચોકડી અને ચાચકા સહિતના ગામમાં તમને બસ મરચાના વાવેતર કરેલા જ ખેતરો જોવા મળશે. ચૂડાનું આ મરચું દેશ વિદેશમાં વિખ્યાત છે અને મરચાની આવક થકી આ ખેડૂતો લખપતિ બન્યા છે. બજાર ઉપર ભાવ અત્યારે બજારના હાલની અંતર તારીખના ભાવ છે 10 થી માંડીને 70 રૂપિયા લગીના કિલોના ભાવ છે, અને હુકુમ મરચું જે આ ચોકડીમાં જે વેકા 4,000 4,200 3,500 એવો ભાવ બજાર નોખે નોખે રાંધો 5,800 લગીનમાં વેકાણું છે, 6,050 લગીનમાં વેકાણું, અને બધા ખેડૂત ખૂબ મરચીમાં પૈસા કમાય છે. આ કપામાં આપણે બહુ ટાઈમ લાંબો લાગે અને તોય એમને વાંચ્યા જોવાનું અને તમારે હાથ ઉતારો હા કાલ પૈસા ઉતારે. જો કોઈ ખેડૂત તેની 2 એકર જમીનમાં મરચાનું વાવેતર કરે તો આરામથી વર્ષે 10 લાખ કરતાં વધારે આવક રળી શકે છે. વળી અહીંનું હવામાન અને આ પંથકની જમીન પણ મરચાને માફક આવે તેવી હોવાથી અહીં મરચાનું મબલક ઉત્પાદન થાય છે. વળી ચૂડાના મરચાનો સ્વાદ જ અન્ય મરચા કરતાં અલગ હોવાથી તે દેશ વિદેશમાં વિખ્યાત છે. વંડર, મરચી, ગોંડલ વંડર, પછી તેજા, આનું બહુ ઉત્પાદન થાય છે સારું એવું, અને અમે સેલિંગ કરીએ છીએ દિલ્હી, મુંબઈ, કલકત્તા, સુરત, અમદાવાદ, રાજકોટ, આ બધે મરચું પહોંચાડીએ છીએ દળી. ચૂડામાં 3 રઘુવાળું થાય, 2 રઘુવાળું થાય, પટ્ટો થાય, પછી તેજાય બહુ થાય છે અત્યારે હવામાનના કારણે. હવામાન અનુકૂળ આવે એટલે તેજા પણ બહુ સારી થાય. ચૂડાનું મરચું બહાર વખણાયનું કારણ કે અહીંની જમીન અને પહેલું તો એ કે અહીંનું જે નર્મદાનું પાણી બહુ મીઠું પાણી અને અહીંની જમીન રહી પણ કાળી જમીન છે. તમે 5 ફૂટ ખોદો તો અંદરથી કાળી જ માટી નીકળે, બિલકુલ તાછડી જેવી માટી ન નીકળે, એના કારણે મરચું પણ મીઠું લાગે છે. પહેલાં અહીંના ખેડૂતો તલ અને કપાસની ખેતી કરતા હતા, પરંતુ તેમને એટલું વળતર મળતું ન હતું. પછી જ્યારે તેમણે મરચાનો રોકડિયો પાક વાવવાની શરૂઆત કરી ત્યારે તેઓ વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી કરતા થઈ ગયા.